गुड मॉर्निंग मित्रों, आपने शेनी चर्चा करता था तो चैप्टर नंबर 5 आनुवंशिकता और भिन्नता तेना नीतिनी चर्चा आपने लोगो गई वक्त करता था जेमा आपने लोगो शेनी शेनी बात करी लीधेली छे। तो एक संकरण ना प्रयोग नी, द्वि संकरण ना प्रयोग नी, साथे साथे अपूर्ण प्रभुता ना प्रयोग नी आपने लोगो ए बात करी लीधेली छे। अपूर्ण प्रभुता ना प्रयोग ने आपने 50-50 प्रयोग तरीके पण ओळखीए छीए, बराबर छे। हवे ध्यान रहे सजीवो मां आनुवंशिकता की चर्चा करी, बराबर सजीवों में शेनी चर्चा करी आनुवंशिकता। आनुवंशिकता એટલે શું થાય છે કે પેઢી દર પેઢી જે લક્ષણો સમાન જોવા મળે છે એને આનુવંશિકતા તરીકે ઓળખાય છે। જો હું આનુવંશિકતાની વાત કરું તેમાં વનસ્પતિ અને પ્રાણી આ બંનેમાં એક ફરક પડે છે, અને એ ફરક શું છે તો કે ભાઈ વનસ્પતિમાં ક્યારે પણ દેહ ને જળ जो 10 થી ઓછું છે તેવા વ્યક્તિનું કેસરી કલરનું રુધિર
જોવા મળશે જે એકદમ નબળું વ્યક્તિ કહેવાય. કેવું કહેવાય? નબળું. આવા વ્યક્તિને રોગો પણ જલ્દી થશે, આવા વ્યક્તિની અંદર નબળાઈ પણ જોવા મળશે, અને જે મૃત્યુ પણ કેવું પામી જશે તો જલ્દી. ઓકે, તો આપણે સામાન્ય એક્ઝામ્પલ લીધું કોને સમજવા માટે? હિમોગ્લોબિનને સમજવા માટે. હવે આગળની આપણે લોકો ચર્ચા કરીએ રુધિર વિશેની. તો સૌથી પહેલા તો રુધિર લાલ જોવા મળ્યું. લાલ કોના કારણે જોવા મળે છે? હિમોગ્લોબિનના કારણે. એવી જ રીતે રુધિરના સમૂહ જેને આપણે કહીએ છીએ બ્લડ ગ્રુપ. કેટલા છે મનુષ્યની પાસે બ્લડ ગ્રુપ? તો આજે મનુષ્યની પાસે બ્લડ ગ્રુપની ચાર માત્રા છે, એ બી એ બી અને ઓ. બરાબર કે આપણે લોકો એ પોઝિટિવ અથવા એ નેગેટિવ, બી પોઝિટિવ અથવા બી નેગેટિવ, એ બી પોઝિટિવ એ બી નેગેટિવ, ઓ પોઝિટિવ અથવા તો ઓ નેગેટિવ. એવી રીતે આપણી પાસે ચાર બ્લડ ગ્રુપ અવેલેબલ છે. ક્યાંથી આવ્યા આ બ્લડ ગ્રુપ એની ચર્ચા કરી આપણે લોકો. રુધિર સમૂહ જેમાં મુખ્યત્વે બે ભાગ આવેલા છે. પહેલો ભાગ જેને કહેવામાં આવે છે એન્ટિજન, અને બીજો ભાગ જેને કહેવામાં આવે છે એન્ટિબોડી. બરાબર. એન્ટિજન એટલે રુધિરમાં આવેલા કણો, અને એવી જ રીતે એન્ટિબોડી એટલે રુધિરમાં આવેલી પ્રવાહીની માત્રા. હવે જો એક વસ્તુ સિમ્પલ છે કે મેં અહીંયા બે નામ લખ્યા છે, એક એન્ટીજન અને બીજું એન્ટીબોડી. એન્ટીજનને મેં શું કહી દીધું? રુધિરમાં આવેલા કણ, કે આપણા શરીરમાં જે કણ આવેલા છે પ્રવાહીની અંદર, એ આપણા બધા શું છે? એન્ટીજન. એન્ટીબોડી એટલે રુધિરમાં આવેલી પ્રવાહીની માત્રા. આપણે જ્યારે આપણે લોકો અહીંયા ચીરો પાડીએ કે એવું કંઈ કરીએ છીએ ત્યારે પ્રવાહી વધારે નીકળે છે કે કણો વધારે નીકળે છે? તો પ્રવાહી વધારે નીકળે છે. એટલે ઓટોમેટિકલી જ આપણને ખ્યાલ આવી જાય કે આપણા રુધિરમાં પ્રવાહીની માત્રા કેવી છે? વધારે. એટલે આની પાસે હું લખીશ 55%, અને એવી જ રીતે આની પાસે હું લખીશ 45%, કે પ્રવાહી આપણા શરીરમાં વધારે છે અને કણો આપણા શરીરમાં કેવા છે? ઓછા. જો કણોની માત્રા વધી જાય તો રુધિર ગંઠાઈ જાય, અને જો રુધિર ગંઠાઈ જાય તો આપણી બધી નળીઓ કેવી થઈ જાય? બ્લોક. અને નળી બ્લોક થઈ જાય તો ઓટોમેટિકલી આપણું મૃત્યુ થઈ જાય, જીવવાની કોઈ શક્યતા રહે નહીં. એટલે આ માત્રા હંમેશા આવી જ રહે, કે જેની અંદર કણોની માત્રા ઓછી પ્રવાહીની માત્રા કેવી છે? વધારે. ઓકે, ચલો એની આગળ વધીએ. તો હવે આપણે રુધિરમાં પ્રભાવી તરીકે લઈ લેવાનો છે કેપિટલ આઈ. શું લઈ લેવાનો છે? કેપિટલ આઈ. અને એવી જ રીતે પ્રછન્ન તરીકે લઈ લેવાનો છે સ્મોલ આઈ. જે આપણે મેન્ટલ માટે કરતા હતા એવા જ પ્રયોગ આપણે ફરીથી અહીંયા કરવાના છે. સેના માટે? તો રુધિરના જૂથને સમજવા માટે. બરાબર છે. ચલો આ કેપિટલ આઈ છે, એની સાથે હું લખી દઈશ કેપિટલ એ. બરાબર છે. એવી જ રીતે સ્મોલ આઈ છે, એની સાથે હું લખી દઈશ સ્મોલ એ. આ આઈ આપણું પિતૃ પેઢી, જેમાં સામેની બાજુ કેપિટલ આઈ, કેપિટલ બી, સ્મોલ આઈ, સ્મોલ ઈ. રેડી? જો સંકરણ કરાવતી વખતે સૌથી પહેલા મેં બંને કેપિટલ વચ્ચે સંકરણ કરાવ્યું, જેથી કરીને મને નીચે કોણ મળ્યા? એ બી. એટલે મારું બ્લડ ગ્રુપ કયું આવ્યું? એ બી આવ્યું. એવી જ સ્મોલ સ્મોલમાં સંકરણ કરાવીશું, સ્મોલ એ સ્મોલ બી. શું બ્લડ ગ્રુપ આવ્યું? તો ઓ. શું આવશે? ઓ. અહીંયા આપણે સ્મોલ એ બી નામ નથી આપતા, અહીંયા આપણે નામ શું આપીએ છીએ? તો ઓ. એવી જ કેપિટલ એ સ્મોલ બી, આઈ એ આઈ બી. અહીંયા જોવાનું છે
પ્રભાવી તરીકે કોણ આપેલું છે a એટલે ગંડરૂપ કોણ આવશે તો a અને એવી જ રીતે સ્મોલ કેપિટલ સ્મોલ a કેપિટલ b તો ગંડરૂપ કોણ આવશે b આવી ગયા આપણે ચારે ચાર ગંડરૂપ બરાબર અને આના ઉપરથી એટલે કે આ જે બોલ્યું છે એના ઉપરથી આપણે રુધિરનો એક કોષ્ટક બનાવવાનો છે જે આપણે એકદમ ઈઝી રીતે સમજાવી દેશે જેમાં હું સૌથી પહેલા લખીશ એન્ટીજન બીજા નંબરે લખીશ એન્ટી બોડી અને ત્રીજા નંબરે લખીશ બ્લડ ગ્રુપ રેડી ચલો સૌથી પહેલા શું આવશે એન્ટીજન તરીકે તો હું લઈ લઉં એ હા તો જો મારે એ લેવો છે એની એન્ટીબોડી કોણ છે સ્મોલ બી એટલે અહીંયા બ્લડ ગ્રુપ શું આવ્યું તો એ ચલો આનું પતી ગયું બીજાનું પતી બી તો એન્ટીજન તરીકે કોણ આવશે કેપિટલ બી આવશે અહીંયા શું આવશે તો કે ભાઈ સ્મોલ એ બ્લડ ગ્રુપ કયું આવી ગયું બી આવી ગયું ચલો એવી જ રીતે ત્રીજા નંબર કે આનું પતી ગયું ત્રીજા નંબરે આની વાત થાય બંને લક્ષણ કેપિટલ છે એટલે બંને લક્ષણ અહીંયા આવશે એ અને બી તો પછી એન્ટીબોડી કઈ થઈ તો કશું જ નહીં એટલે તેના શું આવી જશે ડેશ અને અહીંયા આપણે છેલ્લે લખી દઈશું બ્લડ ગ્રુપ એ અને એવી જ રીતે ચોથો કે ભાઈ એની પાસે ખાલી એન્ટીબોડી છે એ અને બી તો અહીંયા શું આવી જશે ડેશ અને બ્લડ ગ્રુપ એવો આવી જશે ઓ રેડી તો આવી રીતની જે પ્રક્રિયાઓ છે એ આપણે લોકો લાઇનસર મુદ્દાસર યાદ રાખવાની છે કેમ કે આમાંથી એમસીક્યુ નીકળવાના છે એટલે સૌથી પહેલા તો કોણ રુધિર ધરાવે છે તો કે ભાઈ પ્રાણીઓ રુધિર ધરાવે છે પ્રાણીઓ જ્યારે રુધિર ધરાવે છે ત્યારે એનો રંગ તો કે લાલ કોના કારણે હિમોગ્લોબિનના કારણે રુધિરના પ્રકાર કેટલા બે ડબ્લ્યુબીસી આરબીસી ડબ્લ્યુબીસી કેવા હોય વ્હાઇટ આરબીસી કેવા હોય રેડ બ્લડના કેટલા ગ્રુપ તો કે ચાર કયા કયા એ બી એ બી અને ઓ રુધિરના મુખ્ય તત્વો કેટલા તો કે બે એન્ટીજન એન્ટીબોડી એન્ટીજન શું છે તો કે રુધિરમાં આવેલા કણો છે એન્ટીબોડી શું છે તો કે રુધિરમાં પ્રવાહીની માત્રા છે એન્ટીબોડી કેવી હોય વધારે એન્ટીજન કેવા હોય ઓછા પછી આપણે આયા બ્લડ ગ્રુપ તરફ જેમાં તમને એવું પૂછવામાં આવે કે ભાઈ મને એ રુધિર જૂથનું એ રુધિર જૂથનું એન્ટીબોડી જણાવો તો શું આવશે સ્મોલ બી શું આવશે સ્મોલ બી એવી રીતે પૂછે કે ભાઈ એ બી ની એન્ટીબોડી જણાવો તો ડેશ એક પણ નહીં ઓ ના એન્ટીજન જણાવો તો પણ એક પણ નહીં એટલે આવી રીતે આની જરૂરથી ધારીએ એટલા એમસીક્યુ નીકળી શકે છે આજે આપણે સિમ્પલ રુધિરના ટોપિકની ચર્ચા કરી છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શેની વાત કરવાની છે તો કે ભાઈ આ બ્લડ ગ્રુપ પ્રમાણે માતા પિતામાંથી બાળકમાં કેવી રીતે લોહીનું ગ્રુપ નક્કી થાય છે એની ચર્ચા આપણે કરવાની છે બરાબર ત્યાં સુધી બધા એટલું સોલ્વ કરીને રાખવાનું છે કોઈ પણ પ્રોબ્લેમ લાગે તો મને મેસેજ અથવા કોલ કરી શકો છો થેન્ક યુ